भरूच शहर घास मंडई चौक में आवेल अनाज करियाणानी दुकान में पूरना पाणी भराई गया था, जे बाद दुकानदारे कोई पण प्रकारनी सफाई नहीं करता तेमांथी आवती दुर्गंधना कारणे वेपारीओए पालिका में रजूआत करी हती। सरदार सरोवर डेममांथी छोड़वामां आवेला 19 लाखथी वधु क्यूसेक पाणीना कारणे भरूचना नीचाणवाळा विस्तारोमां पूरना पाणी भराई गया था, जेना कारणे दुकानदार वेपारी अने मकान मालिकोने सहित खेडूतोने भारे नुकसानी वेठवानो वारो आव्यो हतो। भरूचना घास मंडाई चौकमां अनेक वेपारीओनी दुकान आवेली छे, पूरना पाणी आ वेपारीओनी दुकानमां पण भराई गया था, जो कि पालिका अने वहीवटीतंत्रनी टीमे सफाई करी हती। आ विस्तार में गांधीदास मुकुंददास नामना अनाज करियाणानी दुकान में पूरना पाणी भराई गया बाद तेना मालिक द्वारा कोईपण प्रकारनी सफाई नहीं थई होवाथी तेमां असह्य दुर्गंध आवे छे, जेना कारणे आसपासना वेपारीओ अने राहदारीओने अहींया रहेवू मुश्किल बन्युं छे। आ अंगे स्थानिकोए अनेक वखत नगरपालिकामां अने स्थानिक सभ्यने रजूआत करी होवा छतां कोई कामगीरी नहीं કરવામાં આવતા વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। હું અહીંનો રહેવાસી છું, અમે વારે ઘડીએ નગરપાલિકાને રજૂઆત કરી છે, ગાંધીદાસ મુકુલદાસ કરીને એક શોપ છે, તે શોપની અંદર અનાજ કરિયાણાની દુકાન છે, તેની અંદર રેલના પાણી ભરાઈ ગયા હતા, ત્યાર પછી હજુ સુધી જોવા આવ્યા નથી ને નગરપાલિકાને પણ વારે રજૂઆતો કરી છે, નગરપાલિકામાં કોઈ સામર્થ્ય નથી કે કોઈ લીગલ એક્શન એના ખિલાફ લીધેલું નથી ને આ જે ઓનર છે એને વારે ઘડીએ ફોન કરીને કહીએ છીએ, હા આવું છું એ કહે છે, આજે એવી પરિસ્થિતિ છે કે આ ગલીમાંથી પસાર થવાનું મુશ્કેલ પડી રહેલું છે ને અહીંના વેપારી એસોસિએશન જે છે એ લોકોને રોજી રોજગારનો સવાલ આવીને ઉભેલો છે, કોઈ ગ્રાહક અહીંયા ઊભો રહેવા માંગતો નથી, નગરપાલિકા તંત્ર શું કરી રહ્યું છે અને આ દુકાનદાર શું કરી રહ્યું છે એ જ અમને સમજ નથી પડતી, નગરપાલિકાના કાઉન્સિલર અમારા જે ફહીમભાઈ શેખ હતા એમને પણ 4-5 વાર રજૂઆત કરી છે પણ એ પણ ધ્યાને લેતા નથી, આ અંધેરી રગડીને ગંડુ રાત છે એવું લાગી રહેલું છે અમને ને અમારી માંગ એટલી છે કે આ સાફ સફાઈ વ્યવસ્થિત રીતે થાય ને અંદર કાયદેસર દવા છાંટે ને ધોવામાં આવે, નહીં તો અહીંયા રોગચાળો ફાટે એવી સિચ્યુએશન ઊભી થયેલી છે પરિસ્થિતિ। કેટલા દિવસથી? આ લગભગ 15 દિવસથી વાસ એવી આવી રહેલી છે કે અહીંયાથી બેસવા માટે મુશ્કેલ પડી રહેલું છે,